સમાચારમાં આગળ વાત કરીએ નવસારીની, તો નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કામધેનુ યુનિવર્સિટી દ્વારા વેટરનિટી કોલેજ ચલાવવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ અભ્યાસના છેલ્લા વર્ષે ઇન્ટર્નશીપ કરતા હોય છે. નવસારી વેટરનિટી કોલેજમાં હાલમાં ઘણા વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપ કરી રહ્યા છે. જોકે ઇન્ટર્નશીપ દરમિયાન વિદ્યાર્થીઓને પગાર પેટી ₹4000 ચૂકવવામાં આવે છે, જેથી ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓ પગાર વધારો કરવા બાબતે છેલ્લા 3 મહિનાથી સરકારને રજૂઆત કરી રહ્યા હતા, પરંતુ ગુજરાત સરકાર દ્વારા તેમની માગણીઓ સંતોષવામાં આવી હતી. ત્યારે મંગળવારે નવસારી કામધેનુ યુનિવર્સિટીમાં આવેલી વેટરનિટી કોલેજના વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપ બંધાવવા વધારાની માંગ સાથે ગતરોજ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા હતા. તેમજ બુધવારે વેટરનિટી કોલેજના વિદ્યાર્થીઓએ નવસારીના ટાટા હોલ પાસેથી રેલી કાઢી હતી, અને જે રેલી માર્કેટ થઈ પ્રજાપતિ આશ્રમ, બસ ડેપો, લુન્સી કુઈ, મકોડિયા થઈ અને ટાટા હોલ પાસે રેલીનું સમાપન થયું હતું. આજે અમારો સ્ટ્રાઇકનો બીજો દિવસ ચાલે છે, અને અમે આજનો દિવસ સરકારનું ધ્યાન ખેંચવા માટે સ્ટ્રાઇકનું આયોજન કર્યું છે અને સાથમાં રેલી કાઢવાનું આયોજન કર્યું છે. આ રેલી અમારી લુન્સી ટાટા હોલથી લઈને માર્કેટ થતા બસ ડીપો, ત્યાંથી લઈને લુન્સી કુઈ, ત્યાંથી ફરતા પછી પાછો ટાટા હોલ આવવાની છે. આટલું આપણે સર્કલ કર્યું છે. ને રહી વાત સરકારનો જે જવાબ આવ્યો કે નહીં એની, તો અત્યાર સુધીમાં મને તો કોઈ ખ્યાલ નહીં કે કોઈ એમનો માણસ કે કોઈ આવ્યો હોય વાત કરવા માટે કે સુઝાવ કરવા માટે કે નેગોશિએશન્સ માટે. તો આપણે વિશ્વાસ હજુ છે, અમને વિશ્વાસ સરકાર ઉપર કે સરકાર અમારી વાત સાંભળશે અને ગુજરાત સરકાર જે કોઈ જરૂર એમની રિસ્પોન્સ હશે એ લેશે અને એમને સેટિસ્ફેક્ટરી આન્સર આવશે એની અમે આશા રાખીએ.